ગુડ આફ્ટરનૂન, જણાવો શું એક્શન બની રહ્યું છે ખાસ અહીંયા? જો આઈઆરએફસીની સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે, આપણે આની માટે ડિસ્કસ કરી રહ્યા છીએ, એક તો સ્ટોક આજે એક લાઇફ હાઈ લેવલ ઉપર આવી રહ્યું છે અને જે આઈપીઓ પ્રાઇસ હતો 26 રૂપિયાનું તેની ઉપર આજે બંધ આવી રહ્યું છે. તો અહીંયા આપણે જોઈ રહ્યા છે સારી એવી એક્ટિવિટી છે. શાની માટે સારી એક્ટિવિટી છે? સૌથી પહેલાં રેલવેની વસ્તુ સમજીએ. રેલવે જે હિસાબે કેપેક્સ કરી રહ્યું છે, તમે એ જોશો કે સિગ્નલિંગ સિસ્ટમ અને પેસેન્જર સેફ્ટી અને રેલ સેફ્ટી માટે કરીબ 35,000 કરોડ રૂપિયાનો ગવર્મેન્ટ ખર્ચો કરવાની છે. તેની સિવાય 90,000 વેગન્સના નવા ઓર્ડરો FY25 સુધી તમને ઇન્ડિયન રેલવે તરફથી જોવા મળી શકે તેવું ન્યૂઝ રિપોર્ટ્સ ઇન્ડિકેટ કરી રહ્યા છે. તો જે રેલવેનું કેપેક્સ છે તેનું લગભગ 35-40% ફંડિંગ IRFC કરે છે. ઓબ્વિયસલી તમે બીજી લિસ્ટેડ કંપની જો, જેવી રીતે RVNL એટલે કે રેલ વિકાસ નિગમ અને રેલટેલ, આ બધી કંપનીનું બી ફાઇનાન્સિંગ જે છે એ IRFC કરે છે. હવે IRFCમાં શું ખાસ છે? સૌથી પહેલાં આ કંપનીના કોઈ બી NPA નથી, કારણ કે ગવર્મેન્ટ જે છે એ NPAને ગેરંટી આપે છે. કોઈ પ્રકારનું અહીંયા નુકસાન ન થાય, કારણ કે લેન્ડિંગ પૂરેપૂરું રેલવેઝને જાય છે. બીજી વસ્તુ કે કંપની ઇન્કમ ટેક્સ નથી ભરતી, કારણ કે ઇન્કમ ટેક્સ એક્ટમાં આ લોકોને એક્ઝેમ્પશન આપવામાં આવ્યું છે. એટલે જેટલા પૈસા કમાય એ બધો નફાના રૂપે કમાય છે, કોઈ પ્રકારનું ટેક્સ ભરતી નથી કંપની. ત્રીજી વસ્તુ, ટ્રિપલ એ રેટિંગ છે એટલે સસ્તા દરો પર કંપની છે જે છે એ વ્યાજ પર પૈસા ઉધારા લઈ શકે અને રેલવેને ફાઇનાન્સિંગ કરી શકે. અને ઓવરઓલ બેસિસ ઉપર તમે જુઓ તો આ કંપનીના માત્ર 37 એમ્પ્લોઈઝ છે અને કંપની એક નાનકડા બેઝમેન્ટ કે એક નાનકડા હોલ જે હોટલ અશોક ચાણક્યપુરીમાં આવેલું છે ત્યાંથી ઓપરેટ કરે છે. એટલી એટલી એફિશિયન્ટ, એટલી હાઈ પ્રોફિટેબલ કંપની છે. FY22 એટલે પાછલા વિત્ત વર્ષમાં કંપનીએ લગભગ 6,000 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને આજની તારીખમાં લગભગ 41,000 કરોડ રૂપિયાની તો બુક વેલ્યુ છે અને સામે માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ 32,000 કરોડનું છે. તો કદાચ અહીંયા અંડરવેલ્યુએશન બી છે અને આગળ જતાં ગ્રોથ બી તમને દેખાશે. એટલે આ કંપની ઘણા બધા લોકોના રેડાર પર આવી રહી છે અને નવા નવા હાઈ આજે તમને લગાવતા દેખાઈ રહ્યો છે આજનો શેર.